સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસનું આજે સ્નેહ મિલન યોજાયું હતું સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસનું આજે સ્નેહ મિલન યોજાયું હતું જેમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, અર્જુન મોડવાડિયા, એસઆઈસીસી મહામંત્રી મધુસૂદન મિસ્ત્રી સહિત કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો આજે સ્નેહ મિલનમાં હાજર કોંગ્રેસ નેતાઓએ આવનાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા હાકલ ભરી હતી. તો સર્જિકલ સ્ટ્રાઇક બાદ પ્રધાનમંત્રી મોદીની 56ને બદલે 100 ઇંચની છાતી બાબતે અર્જુન મોડવાડિયાએ 56ની છાતી ગધેડાની અને 100ની છાતી પાડાની હોવાની વાત કરી પ્રધાનમંત્રી મોદી સામે નિશાન તાક્યું હતું. તો વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા જેની જરૂર નથી એવી વાતો કરી ભાજપના લોકોને ગુમરાહ કરી રહ્યો હોવાની વાત કરી હતી. 19મી તારીખે ઇન્દિરાજીની શતાબ્દીના વર્ષ નિમિત્તે આદિવાસી અધિકાર યાત્રાનું આયોજન, એ નિમિત્તે અમે બહાર નીકળી રહ્યા છે. લગભગ તમામ ટ્રાઇબલ જિલ્લામાં ફરતા ફરતા 14 દિવસની યાત્રા અમારી 19મી કે 20મી નવેમ્બરે શરૂ થશે. અંબાજીના દર્શન કરીને રાહુલ ગાંધી એને વિદાય આપશે એવું અમે આમંત્રણ પાઠવેલું છે. માનીય સોનિયાજી પણ જો અનુકૂળતા હશે તો ગમે ત્યારે એ પણ પોતે આ આદિવાસી અધિકાર યાત્રામાં પ્રજાજનોને મળવા માટે પધારશે. ગુજરાતમાં સૌથી વિશેષ સમાજ જે દલિત સમાજ, ઓબીસી, બક્ષી પંચ, આદિવાસી સમાજ જે દુઃખી છે એ દુઃખમાં ભાગ લેવા માટે બહુ મોટી આદિવાસી અધિકાર યાત્રાનું આયોજન અમે કર્યું છે. અને અમે બધા લગભગ 12-14 દિવસ સરખી રીતે, સારી રીતે બધા મિત્રોને મળવા માટે હાજર રહીશું, રાત્રિ રોકાણ પણ કરીશું. વ્યક્તિગત બાબતમાં નહીં પડવાનું, આપણે આજના લાભ પાંચમના દિવસે એમને લાભ થાય, બધાને લાભ થાય. આપણે મુદ્દો ધાર્મિક હોય એને ધાર્મિક ચગવાના દૃષ્ટિએ એમાં તમારો અભિગમ હોવો જોઈએ, તમે પ્રમાણિક છો આમાં, એટલો જ મુદ્દો છે. 3 તલાક એ મુસ્લિમ ધર્મની જે કહી છે, આપણે સહમત હોઈએ ન હોઈએ એના રસ્તા હોય, પરંતુ રાજકીય લાભ લેવા માટે તમે જો આવી લાગણીશીલ મુદ્દાઓ ઉભા કરો એ સારું નહીં. એટલા માટે મોદી સાહેબ ની 56 ઇંચની છાતી છે. હવે એમ કે છે કે અમારા મોદી સાહેબ ની હવે તો 100 ઇંચની છાતી છે. માણસ ની છાતી 56 ઇંચની હોય ના હોય 36 ઇંચ છે. 56 ઇંચની ગધેડા ની હોય અને 100 ઇંચની પાડા ની. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.